નમસ્કાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી હું ઓડિશાના કટકમાં આવેલી સુનન્યા ત્રિપાઠી કૃષ્ણમૂર્તિ વર્લ્ડ સ્કૂલમાંથી છું મારો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓને ક્લાસમાં રસપૂર્વકના અભ્યાસ માટે કેવી રીતે આકર્ષિત કરવા અને જીવનનું સાર્થક મૂલ્ય કેવી રીતે શીખવવું તેમજ વર્ગખંડમાં શિસ્ત સાથે અભ્યાસને કેવી રીતે રસપ્રદ બનાવવો આભાર આદરણીય પ્રધાનમંત્રી સાહેબ

આજકાલ અનુભવ મળે છે કે શિક્ષકો પોતાનામાં ખોવાયેલા રહે છે હજી તો મેં અડધું વાક્ય કહ્યું અને તમે તેને પકડી લીધું તે ચોક્કસ સિલેબસ વીસ મિનિટ ત્રીસ મિનિટ બોલવાનું છે પોતાની રીતે કડકડાટ તે બોલી દે છે અને પછી તેમાં કોઈ હલશે તો તમે જોયું જ હશે હું તો તમને મારા પોતાના બાળપણના અનુભવો વિશે કહું છું આજકાલ તો શિક્ષકો સારા હોય છે મારા જમાનામાં આવું નતું તેથી મને શિક્ષકોની ટીકા કરવાનો અધિકાર નથી પરંતુ કેટલીક વાર મેં જોયું છે કે જે શિક્ષકો તૈયારી કરીને આવ્યા છે અને જો તેઓ ભૂલી જાય તો તેઓ નથી ઇચ્છતા કે બાળકો તેમને પકડી લે તે બાળકોથી છુપાવવા માંગે છે તો તેઓ શું કરે છે એક વિદ્યાર્થીને જુએ છે કે ઊભો થઈ જા આવી રીતે કેમ બેઠા છે આવું શા માટે કરી રહ્યા છે કેમ ઢીકણું કરે છે તેઓ તેના પર આખી પાંચ સાત મિનિટ વિતાવશે આવી સ્થિતિમાં જો વિષય યાદ આવી જાય તો ગાડી પાછી આવશે નહીં તો માનો કે કોઈ હસી પડે તો એને પકડશે શા માટે તું હસે છે અચ્છા આજે પણ એવું જ થાય છે હે ને એવું નહીં થતું હોય હવે તો ટીચર્સ બહુ સારા હોય છે તમે જોયું જ હશે કે શિક્ષક પણ અત્યારે મોબાઈલ ફોન પર પોતાનો અભ્યાસક્રમ લઈને આવે છે મોબાઈલ જોઈને ભણાવે છે આવું કરે છે ને અને ક્યારેક આંગળી આમ તેમ દબાઈ ગઈ તો તે હાથમાંથી નીકળી જાય છે અને પોતે જ શોધતો રહે છે તેણે ટેકનોલોજી પૂરી રીતે શીખી નથી જરૂરી બે ચાર વસ્તુઓ શીખી લીધી અને આંગળી અડી જાય તો તે ડિલીટ થઈ જાય અથવા ખસી જાય તેને લાગે છે કે આ બાળકો હવે તેના કારણે જેની પોતાની ખામીઓ હોય છે તેનો એક સ્વભાવ રહે છે બીજા પર વધારાનો રોફ જમાવાનો જેથી તેની ખામીઓ બહાર ના આવે મને લાગે છે કે આપણા શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ સાથે જેટલું પોતિકાપણું બનાવશે વિદ્યાર્થી તમારા જ્ઞાનની કસોટી કરવા નથી માંગતા આ આપણો ભ્રમ છે ટીચરના મનમાં હોય છે કે વિદ્યાર્થી તમને કોઈ પ્રશ્ન પૂછે તો તે તમારી પરીક્ષા લે છે જી નહીં વિદ્યાર્થી જો કોઈ પ્રશ્ન પૂછે તો એમ માનીને ચાલો તેનામાં કુતુહલ ઊભું થાય છે હંમેશા તેની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપો તેની જિજ્ઞાસા જ તેના જીવનની સૌથી મોટી મૂડી છે કોઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિને ચૂપ ન કરો તેને ટોકો નહીં તેની વાત સાંભળો જો જવાબ ન આવડે તો આપને કહો જો બેટા તે બહુ સારી વાત કહી અને જો હું તને ઉતાવળમાં જવાબ આપું તો તે અન્યાય થશે એમ કર આપણે આવતીકાલે બેસીશું તું મારી ચેમ્બરમાં આવજે આપણે વાત કરીશું અને હું પણ તને સમજવાનો પ્રયત્ન કરીશ કે આ વિચાર તને ક્યાંથી આવ્યો અને હું એ દરમિયાન પણ પ્રયત્ન કરીશ હું ઘરે જઈને અભ્યાસ કરીશ હું જરા ગૂગલ પણ જોઈશ આમ તેમ જોઈશ પૂછીશ અને પછી તૈયાર થઈને આવીશ પછી બીજા દિવસે હું તેને પૂછીશ અરે ભાઈ તને આ વિચાર ક્યાંથી આવ્યો તને આ ઉંમરે આટલો સરસ આઈડિયા કેવી રીતે આવ્યો તેને પછી પ્રેમથી કહો જો એવું નથી વાસ્તવિકતા આ છે તે તરત જ સ્વીકારી લેશે અને આજે પણ વિદ્યાર્થીઓ તેમના શિક્ષકે જે કહ્યું છે તેને ખૂબ જ મૂલ્યવાન માને છે જો તમે કંઈક ખોટી વાત કહી દીધી તો તે તેના જીવનમાં રજીસ્ટર થઈ જાય છે અને તેથી કંઈ પણ કહેતા પહેલા સમય લેવો ખરાબ નથી જો આપણે પછી પણ કહીએ તો તે ચાલે બીજો પ્રશ્ન છે શિસ્તનો ક્યારેક ક્લાસમાં ટીચરને શું લાગે છે પોતાનો પ્રભાવ ઉભો કરવા માટે તે સૌથી નબળા વિદ્યાર્થીને પૂછશે કે કહે તું સમજો કે નહીં સમજો તો ગેંગે ફેંફે કરતો રહેશે તું મેમે ચાલશે અને પછી ઠપકો આપશે હું આટલી મહેનત કરું છું બધું શીખવાડું છું અને તને કઈ સમજાતું નથી જો હું હું શિક્ષક હોત તો શું કે જે બહુ સારો તેજસ્વી વિદ્યાર્થી હોય તેને કહું સારું તો બોલ ભાઈ તો આને કેવી રીતે સમજો તે સારી રીતે સમજાવશે પછી જે નથી સમજી રહ્યા તેઓ વિદ્યાર્થીની ભાષાને સારી રીતે સમજી શકશે તેમને સમજ પડી જશે અને જે સારા વિદ્યાર્થીઓ છે તેમને હું શ્રેય આપું છું તો અન્ય વિદ્યાર્થીઓ સારા બનવાની સ્પર્ધા શરૂ થશે અને સ્વાભાવિક સ્પર્ધા શરૂ થશે બીજું જે આ રીતે શિસ્તબદ્ધ નથી ધ્યાન કેન્દ્રિત કરતો નથી અને વર્ગમાં પણ કંઈક ને કંઈક અન્ય પ્રવૃત્તિ કરે છે ટીચર જો તેને અલગથી બોલાવે અલગથી બોલાવી વાત કરે પ્રેમથી વાત કરે જો યાર કાલે કેવો સરસ વિષય હતો ત્યારે તું રમી રહ્યો હતો હવે ચાલ આજે મારી સામે રમ તને પણ મજા આવશે હું પણ જો કે શું રમતો હતો અચ્છા મને કહે આ રમવાનું કામ પછી કરીએ અને જો તે ધ્યાન આપ્યું હોત તો ફાયદો થાત કે ન થાત જો તેની સાથે વાતચીત કરીએ તો તે પોતિકાપણાની ભાવના અનુભવે છે તે ક્યારેય અશિસ્ત નથી કરતો પણ જો તમે તેના અહંકારને ઠેસ પહોંચાડશો તો પછી મગજ હટી જશે કેટલાક લોકો હોશિયારી પણ કરે છે હોશિયારી પણ ક્યારેક કામમાં આવે છે જે સૌથી તોફાની છોકરો છે તેને મોનિટર બનાવે છે જો તે મોનિટર બની જાય તો તેને પણ લાગે છે કે મારે તો યાર યોગ્ય વર્તન કરવું જ પડશે તેથી તે પછી પોતાને જરા ઠીક કરે છે અને દરેકને ઠીક રાખવા માટે પોતાને એડજસ્ટ કરે છે તે પોતાની ખામીઓને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરે છે તે શિક્ષકનો પ્રિય બનવાનો પ્રયત્ન કરે છે અને છેવટે તેનું પરિણામ આ આવે છે તેનું જીવન બદલાય છે અને તેના દ્વારા વર્ગખંડનું વાતાવરણ પણ સુધરી જાય છે એટલે ઘણા માર્ગો હોઈ શકે પરંતુ હું માનું છું કે આપણે લાકડીઓ વડે શિસ્તનો માર્ગ પસંદ ન કરવો જોઈએ આપણે પોતિકાપણાનો જ માર્ગ પસંદ કરવો જોઈએ જો તમે તમારો માર્ગ પસંદ કરશો તો તમને ફાયદો થશે તમારો ખૂબ ખૂબ આભાર